જૂનાગઢથી જૂનાગઢ શહેર કોંગ્રેસમાં બળવો પ્રમુખ પદે વિનુભાઈ અમીપરાની વરણીથી બીજું જૂથ નારાજ. નિર્ણય બદલવામાં આવતા પ્રદેશ પ્રમુખ ઉપર દબાણ વધ્યું. શહેર કોંગ્રેસની બેઠક મળી. પાર્ટીમાં નવા જૂની થવાના એંધાણ હાલ જોવા મળી રહ્યા છે. પ્રમુખ બદલવા પ્રદેશ પ્રમુખ નીજી 24 કલાકનું અલ્ટિમેટમ. 342 પદાધિકારીઓ સામૂહિક રાજીનામું આપશે. આ સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી. જૂનાગઢ શહેર કોંગ્રેસમાં બળવોના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રમુખ પદે વિનુભાઈ અમીપરાની વરણીથી બીજું જૂથ નારાજ થયું છે. નિર્ણય બદલવામાં આવતા પ્રદેશ પ્રમુખ ઉપર દબાણ. નિર્ણય બદલવાનું વધી રહ્યું છે. શહેર કોંગ્રેસની એક બેઠક પણ મળી તો પાર્ટીમાં નવા જૂની થવાના એંધાણ સામે આવી રહ્યા છે. તો પ્રમુખ બદલવા માટે પ્રદેશ પ્રમુખને અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. 342 પદાધિકારીઓ સામૂહિક રાજીનામું આપી શકે છે. આ વિશે વધુ જાણકારી માટે આપણી સાથે હનીફ જોડાયા છે. જી હનીફ, જે લાગી રહ્યું છે કોંગ્રેસમાં જે બળવાના સમાચાર સામે આવી રહ્યા છે, વિનુભાઈ અમીપરાની વરણીથી બીજું જૂથ નારાજ થયું છે, શું છે સમગ્ર વિગતો? જ્યારે ગઈકાલે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડાએ એક યાદી બહાર પાડી હતી અને એમાં જૂનાગઢમાં જે શહેર પ્રમુખ છે તેમાં કેપ્ટન સતીશ વિરડા હતા પહેલા, અને તેને બદલાવી અને અહીંના જાણીતા યુવા નેતા છે વિનુ અમીપરા, એમની નિમણૂક કરવામાં આવી. અને નિમણૂક કરતાની સાથે જ જે બીજું જૂથ છે કોંગ્રેસનું, એ લોકોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું. અને અત્યારે થોડી વાર પહેલા જ કોંગ્રેસના જે વિરોધી જૂથ છે તેઓની એક બેઠક મળી હતી, અને બેઠકની અંદર એ લોકોએ બધાએ સર્વાનુમતે નક્કી કર્યું છે કે અમિત ચાવડાને, પ્રદેશ પ્રમુખને એ લોકોએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે જો વિનુ અમીપરાની નિમણૂકને રદ કરવામાં નહીં આવે અને ફરીથી પાછા કેપ્ટનને મૂકવામાં નહીં આવે તો તે લોકો છે એ લગભગ 300 ઉપર જેટલા લોકો છે એ કોંગ્રેસના કાર્યકર્તા વોર્ડ વાઇઝ જે હોદ્દેદારો છે એ લોકો રાજીનામા આપશે એવી અત્યારે ચીમકી આપી છે. એને લઈને આખું જૂનાગઢનું જે રાજકારણ ગરમાઈ ગયું છે અને કોંગ્રેસમાં પણ એક ચિંતા છવાઈ ગઈ છે. બીજી તરફ ભાજપના લોકો ખુશ થઈ રહ્યા છે કે કોંગ્રેસ જે છે એ આવી પરિસ્થિતિમાં છે, છતાં એ લોકો સંગઠિત રહી શકતા નથી અને અંદરોઅંદર ઝઘડા કરે છે. જી બિલકુલ, અસંતોષ અને જૂથબંધી વારંવાર કોંગ્રેસની અંદર જોવા મળી રહી છે. અને 342 જેટલા પદાધિકારીઓ સામૂહિક રાજીનામું આપશે તેવી વાતો પણ સામે આવી રહી છે. હા, 342 જે પદાધિકારીઓ છે એ છે જૂનાગઢ શહેરના જે વિવિધ વોર્ડ છે સિટીના કોર્પોરેશનના, એ કોર્પોરેશનના બધી કમિટીઓ છે, અલગ અલગ કોઈ વોર્ડ પ્રમુખ છે, કોઈ મંત્રી છે, એમ બીજા જે સહાયકોની નિમણૂક કરવામાં છે એ લોકો બધા એકઠા થયા છે અને એ લોકો રાજીનામા આપવાની વાત કરે છે. કારણ કે જૂનાગઢ શહેરમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે બે સામસામા જૂથ આવી ગયા હતા. એક છે ભીખાભાઈ, જે વર્તમાન ધારાસભ્ય છે ભીખાભાઈ નું જૂથ છે, અને બીજું સામે તેમની સામે છે કેપ્ટન નું જૂથ છે. એ બંને જૂથ આમને સામને હતા અને આજે ભીખાભાઈ નો હાથ મજબૂત થયો અને એના કારણે વિનુ અમીપરાની વરણી કરવામાં આવી, એટલે કેપ્ટન જૂથ છે ચોક્કસ નારાજ થયું છે અને એ લોકો વિરોધ કરી રહ્યા છે. જી જી બિલકુલ હનીફ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો જૂનાગઢ શહેર કોંગ્રેસમાં પણ હવે બળવો સામે આવ્યો છે. પદાધિકારીઓ ભૂતજન મિત્રો સહિતના સામૂહિક રાજીનામા આપે છે અને એનાથી અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિને 24 કલાકની અંદર આ નિમિત્તે ફેરવિચારણા કરવામાં નહીં આવે તો પછી આ સામૂહિક રાજીનામા આપવાનો કાર્યક્રમ છે. સેન્સમાં લીધા વગર આ નિર્ણય કરેલો છે જેને સંગઠનના તમામ હોદ્દેદારો વખોડી કાઢે છે.